આ બાજુથી તો કમ્પ્લીટ આમ થતું જાય. આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને આવતા રહ્યા છીએ ફરજે. અને હવે તો કેહર આલી આવે છે એટલે ઠાર તો પડવાનો છે. અને વાદળ ના લીધે સુરજ દાદા દેખાતા નથી એવું અસલ વાતાવરણ છે. અને પક્ષીઓ ચોખા કૂંડતા હોય. મકાનનું કામ ચાલુ છે એટલે અત્યારે કુંડી થઈ જાય ખાલી, એટલે મોટર ચાલુ છે. જો એટલે કુંડીને એવું બધું ટાંકો ને એવું બધું ભરીને રાખવું જ પડે, કેમ કે મકાનનું કામ ચાલુ છે એટલે એમાં પાણી તો જોઈશ તે પછી પાવાનું થાય. એટલે ઘણું ખરું મકાનનું કામ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ જશે. રસોડાનું ભાગનું જોઈ જશે, અંતરને એવું બધું થઈ જશે. ઓલી બાજુના ભાગમાં જે આગળનું ભાડું ને એવું બધું આવે એમાં ઘણું ખરું જે બાકી છે. એટલે ધીમે ધીમે એમ કહેવાય કે મકાનનું કામ એ ચાલુ હોય. અને આપણે ઘરે આજ વંશભાઈનો બર્થડે હતો એટલે સાંજે તો વિશ કરી દીધી હતી, પણ અત્યારમાં ઉઠીને તેને કેક ખાવાનું પાથરું ચાલુ કરી દીધું હતું. કે સાંજે તો માનમાન ઉઠો ને એમ કહેવાય કે પછી તો પાણીથી મોઠું બોઠું દઈ દીધું એટલે મૂળમાં આવી ગયો હતો થોડો ઘણો. સાક્ષીએ મને હાથ પાડો તો હું આ બાજુ આવતી રહી કે નાના નાના ગલુડા છે કે તમારે હાલો કે કૂતરી છે. એટલે કેમ કે ગલુડા પાસે હોય ને તો કૂતરીને આમ કે કવડવા થોડે એને થાય કે પકડવા એવા છે એવું થાય એટલે આપણને લાગે બીક. એટલે આપણે બહુ કાંઈ આવી નહીં કાકાનો એટલે બાજુ સાક્ષી તો ના પાસે છે એમ જોઈએ ને બીક કંઈ નહીં લાગતી. કૂતરી આમ જતી રહી છે. હાલો હાલા જઈએ હવે આપણે. હે સાક્ષી, સાક્ષી ક્યાં છે? હજુ તો એને બીકે લાગે છે. કૂતરી પણ જતી રહી છે એટલે વાંધો નહીં આવે. કૂતરી આવી ગઈ. જો વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ વાહ, ક્યુટ ક્યુટ ક્યુટ, કેવા સુપર છે. સમજો તો ઠંડી ના આને છે ને એને મકાન જેવું બનાવી દીધું છે, જ્યાં તલહરા છે ને એને આમ ગખોળ બનાવી દીધી છે. હાથે બાર આવ્યા સમજો. વાહ કેવા મસ્ત છે. અંદર જતા રહ્યા સમજો તો. વાહ ભાઈ વાહ, કેવા ક્યુટ દેખાય છે બિચારાને. ઠંડી આવતી છે સમજો. વાવ સાક્ષી મને તો બહુ જ ગમે છે સમજો તો. કેમ કરે છે લે? એક અંદર વહી ગયું છે પણ નીચે કુવળ લેવું છે ને એટલે ઠંડી અંદર નહીં વાતી હોય, પણ બહાર આવે ને એટલે ઠંડી હોય. અંદર જો અંદર બેસી જાય ને તો ઠંડી ન હોય. એક તો હાવ અંદર જતું રહ્યું છે, બે હાવ સમજો તો. વાવ વાવ કેવું એનું સરસ મજાનું મોઢું દેખાય છે. ક્યુટ ક્યુટ ક્યુટ. આવ 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 આવ. હું તો આવતી નથી સાક્ષીએ મને બોલાવી ને તે હું આવી, મને તો ખબર નથી. હે સાક્ષી, સાક્ષીએ તો કેવો મસ્ત અત્યાર મગલુડિયા મને બતાવ્યો. હે સાક્ષી, હાથે બાર આવે. વાવ ભાઈ વાહ, મને તો અત્યારમાં આમ છે કે તેડી લેવાનું. જો નહીં નહીં રેવા દે, ભલે બિચારાને ઠંડી આવે ને બહાર, ભલે અંદર જતા રહેતા. અંદર વહી ગયું. જો હા સતારમાં જો બધા એના ભાઈ બંધ ને બેનું ને બધાને બોલાય આવ્યો છે કેક ખાવા. વસે તો સાંજે ખાઈ લીધી નહીં વસ? હજો એ ધારું હેપી બર્થડે કયો બધાય, કેક તો ખાવશો કે પેલા કેક ખાવા લેવાય નહીં. હજો વસ બધાને ખબર આવે છે કેક વસ્તુ સાંજે પણ મળી ગઈ તને. બાકી નો રહી જવા જોઈએ કોઈ વાત ભાઈ લાવ. સાંજે જ કઈ ઉઠે નહીં એવા ટાણે 12 વાગે નહીં. ઓઈ ગયા તા ને કેટલી તારીખ? હરપાલે દઈ આવો. મજા આવી ગઈ ને ક્યાંક ખાવી ને અત્યાર અત્યાર હવાર હવાર માં ટાટી ટાટી શિયાળામાં. એ સાક્ષી દારૂ બે સમજો છોટ લાળ્યું બે એમ કરો તો મજા આવી ગઈ ક્યાંક ખાવાની. ઠેક સમજો વંશ તો જો વંશ નો બર્થડે છે ને એટલા સમજો. બસ બસ વાગી જાય ને એવો છોકરા જો કરે અત્યારમાં. બસ આ પાર્ટી બે થી છોકરા સમજો બર્થડે મનાયો અત્યારે હવાર હવાર માં વેલા વેલા. બસ ને તો જો દાંત આવે સમજો તો. આખો બગડી ગયો છે
શિવાની બેને ઉઠી જા જો. શિવાની એમ કહેશે મને જ કેક આપો, મને જ કોઈ કેક નથી આપતું, એમ કહેશે. બધા ખાવશો તમે અંદર. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારે આપણે તો મસ્ત ગરમા ગરમ આપણે મજૂર સારું શા બનાવવાનું થઈ ગયું સારું. અને સાંજે તો કઈ મજા આવી છે. કાલ નો ઓલો ન જોયો હોય જોઈ લીજો, જમાવટ પડી ગઈ કાલ સાંજે તો. કેમ કે વંશભાઈ ની જેવી હોવાડ હતી. બે માંથી એક હાથની કેક ખાધી નહીં. હાથે અમતા ખાવી છે તો આમ હપકી એક લઈને હાથે મને ખાવા, અમે ખવડાવી તો ખાય નહીં, હાથે લઈને ખાવા મળે એવી હું કરી હાજર. પછી આપડે સા પાણી પાવા જઈશું અને મકાન ના કામકાજ હવે તો ઘણા ખરા કમ્પ્લીટ થવા આવી ગયા છે. પછી સા પાતાવી અને આટો મારતા આવી. મકાન નું કામકાજ તો ઘણા ઉપર લીધું છે. મને હજી ખબર પડે. હાલો સાહેબ જા પીઓ અહીંયા હાલો વાતો નહીં કરો. મને એમ થયું કે આપણે ના બી માં આવશે ઓસરી નહીં ભરતી નથી. આપણે અત્યારે ક્યાં ઉભા છીએ? ખ્યાલ ન આવે કે મકાન કઈ બાજુ ના મોટા છે ને કે ઈ જ નથી ખબર પડતી. કેમ સાહેબ ખબર પડી કે બીમ આવે એટલે ઈ ખાલું છે. મેં કીધું ના શેનું ખાલું મૂકી દીધું છે. મને જ ન ખબર પડી કે અહીંયા સ્કોર આવશે એટલે થાંભલ્યું આવે ને બીમ ઉભો આવે. હા અને કાલ તો લગભગ આ મકાન નું કામકાજ સણવાનું તો એકદમ કમ્પ્લીટ થઈ જાય. પછી ખાલી રેવલિંગ નું કામકાજ થાય બાકી રહેશે. એ રેવલિંગ નું બધું ટોટલિંગ થઈ જાય ને પછી આપણે ફૂલ હોમ ટૂર જ લઈ લઈશું. હોય છે કા ઈ હવા છે રાજુભાઈ ને દે નકર હમણાં સા હોય ત્યાં સાડાવે છે. એકાદી બેલું બાકી છે એમ હશે કા રાજુભાઈ કરવાનું. બસ 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 હાલો ઘરમાં ઘરમ ગણતરી સાડી સત્યાવીસો બેલા હતા એ બધા વપરાઈ ગયા અને 8000 ઈટ હોય એ વચન વપરાઈ ગઈ. ઉપર જતા તો એક ફેરો લાવવો પડ્યો. તો એક ફેરો લાવવો પડ્યો એમ. હજી તો ઉપર પારાપીટ ને એવું કરવાનું થાય તો લાવવાના થાય વધારે તો. અને પગથિયા પારાપીટ નો નથી ખાલી આ ભડાના જ છે બેલા. હા એ તો એના જ છે પણ પગથિયા ને એવું બધું કરવાનું થાય એટલે ઘટે છે એમ કે થોડા ઘણા ઘટે તો કીધું થઈ જાય. બાહુ ચારે બાજુ બેલા મૂકીને કુંડી બનાવી હતી પછી કુંડી બનાવી નાખી એટલે આ બે ને કુંડી વીકી નહીં. વસ ને અંકિતા બેન બધા માથે સડી ગયો છે. ના
હે શું કરશો? ઉભો છો? બસ ભાઈ ને ઉભા છે અને આપણે ઘરે જઈ વાળું પાણી ને તૈયાર કરી. સાંજનો ટાઈમ થઈ ગયો એટલે જો પક્ષી બધા કેટલા બોલે છે. હવે તો ફેરવા નાખો, કાલ 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 એવો જ પક્ષીઓનો બધો આમ અવાજ સંભળાય. એટલે કેમ કે હવે બધા પક્ષી આમ સાઈડ સરવા જાવ હોય ને સાંજના ટાણે બધા ભેગા થઈ જાય. માળા હોય એટલે હોડા જે ઝાડવા હોય જ્યાં માળા હોય તો બધા પક્ષીઓ ભેગા થઈ જાય. તો આપણે ઘરે જઈ વાળું પાડીનું ને એવું બધું તૈયાર કરવી અને બસ હવે આજનો દિવસ કાકાઓ રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય, પોપટ કહેજો.